चमक હોય ત્યારે ભગવાને કહ્યું છું ધર્માના પક્ષે છું અસ્વસ્થા મને ખબર હતી કે પ્રભુ એના પક્ષે છે છતાં પણ એને આ અકર્મ કર્યું દુષ્કર્મ કર્યું અને આ દુષ્કર્મ કર્યાને કારણે એને ખબર પડી કે ભગવાન રથ લઈને આવી રહ્યા છે અસ્વસ્થામાં દોડી રહ્યો છે આગળ અસ્વસ્થામાં દોડે છે પાછળ રથ છે અસ્વસ્થામાંએ નો રથ આગળ છે ભગવાનનો રથ પાછળ છે ભગવાન અર્જુનને કહે છે કે તું બાણ માર બાણ મારતા અસ્વસ્થામાંના રથનું પૈંડું નીકળી જાય છે અસ્વસ્થામાં નીચે ઉતરીને દોડે છે ત્યારે રણનીતિ કહે છે કે સામેના પક્ષમાં જે સ્થિતિ હોય એ જ સ્થિતિ સાથે લડવું જોઈએ એટલે ભગવાન અર્જુન બંને નીચે ઉતરી જાય છે બંને એની પાછળ દોડે છે અસ્વસ્થાપાને લાગ્યું કે હવે હું પકડાઈ જઈશ એટલે એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે ત્યારે ભગવાને પણ અસ્વસ્થામાં અર્જુનને કહ્યું છે કે તું પણ બ્રહ્માસ્ત્ર છોડ અને આ રીતે બ્રહ્માસ્ત્રના પ્રયોગને નષ્ટ કરવામાં આવે છે અને છેવટે અસ્વસ્થામાં પકડાય છે અસ્વસ્થામાંને પકડીને લાવી દ્રૌપદીની સામે નાખવામાં આવે છે કે લે તું કહે હવે એને કઈ સજા કરવામાં આવે દ્રૌપદી રડતા રડતા વાળ આગળ આવી ગયેલા છે રડી રડીને આંખો સૂજી ગયેલી છે આંખમાં પાણી ભરાયેલા છે મારા પુત્રનો હત્યારો મારી સામે આવીને પડ્યો છે હું જોઈ તો લઉં કે એ કોણ છે અને જ્યાં દ્રૌપદીએ આંખ ઊંચી કરી છે અને જોયું તો ગુરુ પુત્ર અસ્વસ્થામાં દ્રૌપદી કહેવા લાગ્યા કે નહીં પ્રભુ એને છોડી દો છોડી દો છોડી દો આ તો ગુરુ પુત્ર છે ગુરુ પુત્રએ ગમે તેટલા અપરાધ કર્યા હોય એને કોઈ સજા ન કરો એને અપરાધને માફ કરો એને છોડી દો એને મુક્ત કરી દો ત્યારે ભગવાન બોલ્યા છે કે રક્ષક જ્યારે ભક્ષક બને રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે એ અપરાધીમાં અપરાધી કહેવાય છે એને ધારો તેવો દંડ આપી શકાય છે બ્રાહ્મણ એ સમાજનો રક્ષક છે બ્રાહ્મણ એ સમાજનો રક્ષક છે અને રક્ષક ભક્ષક ન બનવો જોઈએ ભગવાન અહીંયા કહે છે હે માં હે દ્રૌપદી હે માં હે બેના તું કહે એ સજા એને કરીએ દ્રૌપદીએ કહ્યું કે નહીં નહીં પ્રભુ હું એક માં છું મને ખબર છે કે એક માનો દીકરો મરી જાય ને તો માને કેવી વેદના થાય હું જે વેદનાને સહન કરું છું એવી વેદના હું નથી ઈચ્છતી કે મારી ગુરુ માતાને સહન કરવી પડે આ દ્રૌપદીના હૃદયની જે વેદના છે ને એક નારીની વેદના છે એક માની વેદના છે અને આ વેદના પ્રત્યેક નારી જો પોતાના હૃદયમાં રાખે ને તો ક્યારેય આ સમાજની કોઈ પણ નારી ક્યારે પણ દુખી નહીં રહે ક્યારે ક્યારે એના આંસુ નહીં આવે ક્યારે એના દિલને દુઃખ નહીં થાય અને એટલે કહેવાય છે કે સંસારમાં પ્રત્યેક માતૃશક્તિએ પોતાના હૃદયમાં પોતાની અંદર જે કંઈક ભાવનાઓ છે સંવેદનાઓ છે જે કંઈક કષ્ટ અને દુઃખોની વેદનાઓ છે એવી વેદનાઓ સામેની વ્યક્તિની અંદર પણ જોવાનો પ્રયત્ન કરજો આજે ઘણી માતાઓ બહેનો પોતાના ઘરમાં પુત્ર વધુને એમ કહે છે કે મારે તો દીકરો જોઈએ દીકરી હોય ને તો ઘરમાં પગ ના મૂકતી ત્યારે મને એમ કહેવાનું મન થાય કે તુંય દીકરી બનીને જ આવી હતી ને શું કામ તો કોઈ માને પોતાના સંતાનને રેસી નાખવા માટે મજબૂર કરે છે આ પાપ કદી ના કરતા બાળ હત્યાનું પાપ અધમ પાપ છે અધમમાં અધમ પાપ છે અને બાળ હત્યાનું પાપ કરશો ને તો કોઈ જન્મારામાં એ પાપમાંથી નહીં મુક્ત થઈ શકાય મારી દરેક માતાઓ બહેનોને વિનંતી છે કે ક્યારે આવું અપરાધ કરશો નહીં કરવા દેશો નહીં દીકરી છે તો દીકરી એના નસીબનું લઈને આવશે તમારી પાસે ક્યાં એ વધારે સમય રહેવાની છે
जेटलो समय रहे एटलो समय ने प्रेम थी राखजो, साचवजो, पालन पोषण करजो, संस्कार आपजो। अने संस्कारी दीकरी ने कोक पारका घरना कुड़ दीपक ने प्रगटावा माटे विदाय करजो, बहु मोटू पुण्य मळशे। समाज मां संसार मां कन्या दान अने गौ दान ए श्रेष्ठ दान छे। विषय अलग छे पण एटलू जरूर कहू छू कि माताओ बहनो, दरेक स्त्रीनी वेदना ने समझवानो प्रयत्न करजो। आ वेदना द्रौपदी जीए समझी। द्रौपदी ए दयानु प्रतीक छे, अने जेना हृदयमां दया होय ने, परम पूज्य डोंगरेजी महाराज एम कहता कि जीव जरे दयाने परणे छे त्यारे भगवान तेनो सारथी बने छे। जीव जरे दयाने परणे छे, अर्जुन दयाने परण्या हता, अर्जुने जीव जरे दयाने परणे छे त्यारे तेनो सारथी भगवान बने छे। अपना हृदयमां दया राखजो। दया धर्म का मूल है, दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छाड़िए जब तक घट में प्राण। दया धर्म का मूल है, धर्म नु मूल छे दया। दिल में दया नहीं अने तमे धर्म ना गमे जेटला काम करो छो शून्य छे। धर्म नो पायो छे दया। दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छाड़िए जब तक घट में प्राण। शरीर में जहां सुधी प्राण हो त्यां सुधी दया ने छोड़ो नहीं, दया ने त्यागो नहीं। दया हसे तो मारो भगवान आ जीवन रथ नो सारथी बनशे। भगवान ने सारथी बनावो होय तो दिल में दया राखजो। घनी बधी मोटी दया एक सब्जेक्ट बहु मोटो छे, पण दया ने ऊंधू करो तो भगवान ने याद करो तो आपना दिल में धीरे 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 दया जागृत थशे। पची पेली सीरियल वाली दया नहीं हो, मन तो खबर नहीं अभी दया दया नी बात करी એટલે બધે હસતા હતા બેનો, એટલે પૂછ્યું કે બેનો કેમ હસો છો, તો કે સિરિયલ વાળી દયા ની યાદ કરે છે બધા। દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન। તુલસી દયા ન છાડીએ જબ તક ઘટ મે પ્રાણ। જ્યાં સુધી અંતર માં પ્રાણ છે ત્યાં સુધી દયા રાખજો। दया थी आपने भगवान याद करवा मांडशे। दया हसे ने तो भगवान आपने याद करवा मांडशे। आ दया ना दर्शन जोया त्यारे अस्वस्था मां कहे छे के आज सुधी हे द्रौपदी तमारी दया ना बखान सांभळ्या हता, परंतु तारा भीतर मां आटली दया धरबायेली छे ए तो मैं आजे अनुभव कर्यो। कोई पण वात नो जाते अनुभव थाय ने त्यारे ज खबर पड़ी शके। कोई गमे ते कहे एने कदी न स्वीकारो, जात अनुभव थाय त्यारे ज कोई पण वात ने स्वीकार करो। अस्वस्थामां द्रौपदी ने वंदन करे छे, छोड़ी देवानुं कहे छे, त्यारे बधाए पांडवो कहे छे अमारा संकल्पनुं शुं, त्यारे रस्तो काढवामां आवे छे। भगवाने कह्युं के एना मस्तकमां मणि छे ने ए काढी लो अने छोड़ी दो। अस्वस्थामाना मस्तकमां मणि हतो એ કાઢી લેવામાં આવ્યો અને અસ્વસ્થામાં ને છોડી મૂકવામાં આવ્યો। લોહીથી ખરડાયેલો અસ્વસ્થામાં જ્યાં ત્યાં રખડતો હતો, ભટકતો હતો। કહેવાયું છે કે યુદ્ધ પૂરું થયા પછી ભગવાન જ્યારે દ્વારિકા જઈ રહ્યા છે ત્યારે આખી હસ્તિનાપુરની જે કઈ પ્રજા હતી એ બધી ભગવાનને વિદાય આપવા માટે રોડ ઉપર ઉતરી આવી છે। ગીચ વસ્તી ભરાયેલી છે, એક બાજુ અસ્વસ્થામાં પણ એમાં છે અને સામેના કિનારા ઉપર અનેક જનમેદનીમાં
પાંડવોના વંશજને પોતાના ગર્ભમાં લઈને ઉભેલી ઉત્તરાને જોઈ છે. અભિમન્યુની પત્ની ઉત્તરા અસ્વસ્થામાની નજર ઉત્તરા ઉપર પડી અને અસ્વસ્થામાને એમ થયું કે હજી હું આ પાંડવના વંશને ખતમ કરી શકું એટલી ક્ષમતા મારામાં છે. વિચાર કરો કે આટલી બધી દયા કરીને તેને જીવતો છોડી મૂકવામાં આવ્યો તો પણ હજી અંદર ભરાયેલું વેર ખસતું નથી. વેરથી વેર કદી શમે નહીં. ગમે તેવું થયું હોય પણ મનમાં કદી વેરની ગાંઠ ન રાખો. એને મને આમ કર્યું હતું, એને મને આમ કીધું હતું, ભૂલી જાઓ. જે સ્થળે જે ઘટના બની છે એ સ્થળે જ, ઘટના સ્થળે જ એ મૂકી અને ત્યાંથી વિદાય થાઓ. યાદ રાખવા જેવો હોય તો એક સત્સંગ છે, યાદ રાખવા જેવું હોય તો એક ભગવાનનું સ્મરણ છે. બીજું કાંઈ યાદ રાખવાની જરૂર નથી. બીજું ભૂલી જવાશે તો ચાલશે. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને પીડા થવા લાગી, ઉત્તરાને પીડા થવા લાગી અને એટલી વારમાં ભગવાન દ્વારકાધીશનો ચાર ઘોડાવાળો રથ આવે છે. આ રથને આવતો જોઈ પીડિત થયેલી ઉત્તરા પોતાના પેટ ઉપર હાથ મૂકી દોડતી પ્રજા જનસંખ્યાને ચીરતી દોડતી રોડ ઉપર આવી છે. બંને હાથ ફેલાવી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, પાહી પાહી મહાન યોગી દેવ દેવ જગતપતે નાન્યમ તત્પયમ વિશે યત્ર મૃત્યુ સ્પરસ્પરમ. હે ભગવાન ઉભા રહો, હે પ્રભુ મારી પીડા જુઓ, પાહી પાહી મહાન યોગી. ભગવાન દારૂક નામના સારથીને કહે છે કે રથ ઉભો રાખ, ભગવાન નીચે ઉતર્યા છે. ઉત્તરાની પાસે જાય છે, સમજતા વાર ન લાગી ભગવાને અંગુષ્ઠ રૂપ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તરાના વળતા જતા શ્વાસે પ્રભુ ઉદરમાં ગયા છે. શંખ ચક્ર ગદા પદ્મ હાથ ચાર હાથ વાળા ભગવાન શ્રી નારાયણે ઉત્તરાના ઉદરમાં રહેલા એ પુત્રને પોતાના દર્શન આપ્યા છે. પોતાના સુદર્શન ચક્ર દ્વારા તેની રક્ષા કરી છે, બ્રહ્માસ્ત્રની અસરને પરાસ્ત કરી છે અને ભગવાન બહાર આવ્યા છે. ઉત્તરાને શાંતિ મળી છે, ઉત્તરાની પીડા સમી ગઈ છે. ભગવાને ઉત્તરાને પૂછ્યું છે કે હે ઉત્તરા, તને આટલી પીડા થતી હતી તો તારી સાસુ પાસે જવું હતું, દ્રૌપદી પાસે, તારી દાદી સાસુ કુંતા પાસે જવું હતું. ત્યારે ઉત્તરાએ સુંદર જવાબ આપ્યો છે. દરેક સાસુ સાંભળજો, ઉત્તરાએ સુંદર જવાબ આપ્યો છે. આ શાસ્ત્ર એ માત્ર કથા કથા નથી, આ તો જીવન જીવતા જીવતા આવનારી તમામ વ્યથાઓને મિટાડનારી આ સુંદર ભગવાનના ચરિત્રોની કથા છે, જે આપણા જીવનની વ્યથાઓને મટાડનારી છે, એક એક પ્રેરણા આપનારી છે, આપણું જીવન ઉજ્જવળ બનાવનારી છે. દરેક સાસુએ આ પ્રેરણા લેવાની જરૂર છે. ઉત્તરાએ કહ્યું, હે ભગવાન, મારી દાદી સાસુ કુંતાએ મને એમ કહ્યું હતું કે બેટા, જીવનમાં જ્યારે જ્યારે પણ તકલીફ આવે, સમસ્યા આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, ત્યારે આ સંસારની કોઈ વ્યક્તિ પાસે જવાના બદલે ભગવાન પાસે જજે, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરજે, એની પાસે તું જજે, એનું સ્મરણ કરજે, એનું રટન કરજે, મારો પ્રભુ જરૂર તારી વારે ચડશે. કુંતાના અનુભવે એને કહ્યું હતું, આ કુંતાના અનુભવે તેને કહ્યું હતું. આજની કોઈ સાસુએ આવા કોઈ અનુભવ કર્યા ખરા? આ સાસુની આ સ્થિતિ હોવી જોઈએ, સાસુનું આ વ્યવહારિકતા હોવી જોઈએ, સાસુની આ વિચારશીલતા હોવી જોઈએ. પણ એ બધું એક બાજુ મુકાઈ જાય, ન વિચારવાનું વિચારવાનું, ન કરવાનું કરવાનું, ન બોલવાનું બોલવાનું, ન હોય ત્યાંથી વાંધા કાઢવાના, ના જેવી વાતમાં ટોક્યા કરવાનું, ના બધું થાય ને એમાં પછી તકલીફો ઊભી થાય. અને મોટે ભાગે મેં જોયું છે કે ઘરમાં વહુ આવી જાય પછી બધું બહુ આવે. બહુ આવી જાય પછી બધું બહુ આવે.
सासू ने निराश थई जाय, हड़िया दोड़ी करवानी मटी जाय, आराम थी खावानू मळे बे टाइम, शरीर वधवा माड़े, पछी डायाबिटीस आवे, बीपी आवे। એવું નહીં કે ચાર દિવસ હવે એના ઘરે જેવું રાંધતી હોય, એવું એને શીખેલી હોય, એવું બનાવે છે તો ખાઈ લઈએ, પણ પછી વાંધા વસકાર શરૂ થાય અને પછી બધું ઘણું બધું આવે। બહુ જ સમજ, બહુ મોટું લેસન છે સાસુનું, કારણ કે એક નવું પાત્ર આપણા ઘરમાં આવે એટલે એને કેવી રીતે કેળવવું આ એક આવડત જોઈએ, અને આવડત નથી હોતી ફેલ થાય છે બધા। બધા રોલમાં સક્સેસ જાય પણ સાસુના રોલમાં ફેલ જાય, એટલે આ લેસન કરવા જેવી વસ્તુ છે। ક્લાસ ચાલે ને તો ખરેખર બધી ઘણી બધી સાસુઓ આવે ખરી, હા, ચલાવવા જેવા ખરા ક્લાસ, કેમ બધાને આનંદથી રહેવું તો ગમે જ છે ને। ઉત્તરાનો આ જવાબ ભગવાનને ખૂબ પ્રિય લાગ્યો, વાહ પુત્રા, બસ વડીલોની કદર કરજો અને વડીલોની સાથે રહેજો, વડીલો કહીએ ના ગમે તો પણ એને માની લેજો, અને આ રીતે જો આપણા જીવનને બનાવવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય ઘર અને પરિવારમાં સુમેળ રહેશે, શાંતિ રહેશે। પણ આજકાલની બધી જ સિરિયલોમાં સાસુ વહુ દેરાની જેઠાણીના ઝઘડા 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 જોઈ 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 અને ઘર ઘરની અંદર આ પથારી ફરી રહી છે। ઝઘડા જ જોઈએ છે આપણે, અને એને જોવાનું ગમે છે આપણને, અને કેટલું બધું સરસ ગમે, ટાઈમ સર કથમ થોડુંક મોડું જવાય પણ સિરિયલમાં આટલું મોડું કોઈ ચાલતું જો નથી એમ કે પાછા સિરિયલમાં આટલું મોડું ન ચલાવે, કથામાં થોડું મોડું જવે ચાલશે। કુંતા માતાનું જીવન ચરિત્ર વાંચો તો ખરા, દ્રૌપદીનું જીવન ચરિત્ર વાંચો તો ખરા, તમે જુઓ આ ઉદાત્ત પાત્રો એવા છે કે જેને જીવન જીવીને આપણને ઘણું બધું શીખવાડ્યું છે। ભગવાને ઉત્તરાને સાંત્વના આપી, પુનઃ રથ ઉપર સવાર થયા છે, પ્રભુનો રથ આગળ વધ્યો છે, આગળ થોડો રથ જાય છે ત્યાં કુંતા માતાએ હાથ ફેલાવીને રથને રોક્યો છે, ભગવાનની સ્તુતિ કરી છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે, નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ, નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંગ્રદે, કૃષ્ણાય વાસુદેવાય। ભગવાનનું સ્મરણ કર્યું છે, સ્તુતિ વંદના કરી છે, પુનઃ દારૂક નામના સારથીને ભગવાને કહ્યું છે, ભાઈ ઉભો રાખ રથ, રથ ઉભો રહ્યો છે, પ્રભુ નીચે ઉતર્યા છે। ભગવાન નીચે આવ્યા અને કુંતા માતાને અત્યાર સુધી જ્યારે ત્યારે પણ મળતા ત્યારે ભગવાન કુંતાજીને પગે લાગતા, આજે કુંતા માતા દોડ્યા અને પ્રભુના ચરણ સ્પર્શ કરે છે। ભગવાને કહ્યું, અરે અરે બુબાજી, કુંતાએ કહ્યું છે કે પ્રભુ આપ વિદાય થઈ રહ્યા છો, આપ જઈ રહ્યા છો, હા હા બુવા, જે જોઈએ માંગી લ્યો, અને ત્યારે કુંતા માતાએ માંગ્યું છે, હે પ્રભુ આપવું હોય ને તો હું જે માંગુ છું ને એ આપજો, હા હા બુવા માંગો, હે કેશવ, હે મોહન, હે મુરલી મોહન મનોહર, હે યોગેશ્વર,
આપી શકો ને તો આ દુનિયાની અંદર મોટા મોટા ડુંગરો તૂટી પડે એવા દુઃખ મને મળે એવા દુઃખ મને મળે એવા દુઃખ મને મળે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બે કદમ પાછા હટ્યા છે અરે બુવાજી આપ શું માંગી રહ્યા છો હા પ્રભુ મને દુઃખ આપો માં કુંતાએ દુઃખ માંગ્યું કેમ અર્જુને ભગવાનને દુઃખ ભગવાનને દુઃખમાં યાદ કર્યા કુંતાજીએ ભગવાનને સુખમાં યાદ કર્યા અને ભીષ્મ પિતામહે ભગવાનને દેહ અંતવાસે જ્યારે શરીરમાં બાણ સૈયા ઉપર સૂતા છે લોહી ટપ 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 શરીરમાંથી ટપકી રહ્યું છે અને ત્યારે તેમણે ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે એટલે કહેવાયું છે सुखावसाने इदमेव सारम् दुखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जात्यम् गोविन्ददामो સુખમાં દુઃખમાં અને દેહાવસાને કહેવાનો મતલબ કે હર સમયે ભગવાનને યાદ કરો હર સમયે ભગવાનનું સ્મરણ કરો પણ કુંતા માતાએ જ્યારે વરદાન માંગ્યું છે ત્યારે ભગવાન બે કદમ પાછા હટ્યા છે અને ભગવાન કહેવા લાગ્યા અરે બુવાજી માગી માગીને આવું માંગ્યું હા કેમ માંગ્યું કુંતા માતાએ પાંડવો સહિત વનવાસ ખેડ્યો પણ વનવાસની અંદર પણ જ્યારે જ્યારે પણ દુઃખો આવ્યા ત્યારે ત્યારે ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન આવીને તેમની રક્ષા કરી ભગવાનના દર્શન થઈ જાય યાદ કરે ને ભગવાનના દર્શન થઈ જાય યાદ કરે ને ભગવાન આવીને ઊભા રહી જાય ભગવાનનો સાથ મળે તો પછી દુનિયામાં બીજું શું જોઈએ હે બીજું શું જોઈએ આપણે ભગવાનનો સાથ મળી જાય તો સંસારમાં બીજા કોઈની જરૂર પડતી નથી અને એટલે કહે છે કે પ્રભુ જ્યારે જ્યારે મને દુઃખ પડ્યા છે ત્યારે ત્યારે મને તમારો સાથ મળ્યો છે હિમાલયમાં હિમાલય હાડ ગાડી નાખે એવી કડકડતી ઠંડીમાં બેસીને પણ તપ કરનારા યોગીઓને તમારા દર્શન નથી થતા મને થોડું દુઃખ પડ્યું અને તમારા દર્શન થઈ જાય એને દુઃખ કહેવાય કે સુખ કહેવાય ભગવાનના દર્શન થઈ જાય એને દુઃખ કહેવાય કે સુખ થઈ જાય કહેવાય એટલે દુઃખ આવે તો હિંમત ન હારતા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એમ કહે છે કે તમને ચારે બાજુથી દુઃખ ના દુઃખની અંદર ભગવાન ધક્કો મારે ને ત્યારે ભગવાનને હૃદયથી યાદ કરીને એમ કહેજો કે વારા વાલા તને મારી તારી ગોદમાં બેસાડવાનું મન થયું ને એટલે તે મને દુઃખમાં ધક્કો માર્યો કારણ કે દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને જે યાદ કરીએ છીએ ને એ યાદ કરવાની સ્થિતિ બહુ અલગ હોય છે સુખમાં યાદ કરીએ એ સ્થિતિ અલગ હોય અને દુઃખ આવેલું હોય ત્યારે યાદ કરીએ એ સ્થિતિ અલગ હોય છે હે ને અને એટલે કહ્યું છે તેરા સાથ હે તો મુજે ક્યાં કમી હે તેરા સાથ હે તો મુજે ક્યાં કમી હૈ અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ તેરા સાથ હૈ તો તેરા સાથ હૈ તો કોઈ ગમ નહીં હૈ હર એક બેવસી બન ગઈ
शक्ति तेज है धारा, टूटी है कश्ती तेज है धारा, कभी ना कभी तो मिले जीवन आपको धन्य बनी जाए। कुंता माताए પોતાના જીવન દ્વારા સમજાવ્યું સાથ એક ભગવાનનો મળવો જોઈએ અને જેને જેને ભગવાનનો સાથ મળ્યો છે એનું જીવન ધન્ય બન્યું છે। ગમે તેટલા કપરા સમયમાં પણ હે નાથ તું મારી સામે આવીને ઊભો રહે એનાથી મોટો તો આ જીવનની અંદર સૌભાગ્ય શું હોઈ શકે। આ દુનિયાના દુઃખ તો તુચ્છ છે, ये तो गम्मे तेटला आवे काई वांधो नहीं, पण मने तारा दर्शन थई जाय। हे नाथ, हे मुरली मनोहर, हे केशव, हे माधव, हे मुरली मनोहर, हे द्वारकाधीश, एनाथी वधारे शुं होई शके। कुंता माताना हृदयनी आ विदारता उदारता ने जोई अने भगवान गदगद थया छे। भगवाने तथास्तु ना कह्युं अने भगवाने कह्युं अरे अरे मारे तो हजी मारो भक्त मारी राह जुवे छे, मारे तो त्यां जवानुं छे। कुंता माता कहे अरे कौन भक्त तमारो अत्यारे तमारी राह जुए छे। त्यारे भगवाने कह्यु विश्व पितामह बान सैया ऊपर सुता छे, खूब दिल थी मने याद।